તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે ગુજરાતમાં રાજકીય નેતાઓના સાથે સાથે બુટલેગરો પણ ધામા નાખ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની મહેફિલો મંડાઈ રહી છે. વોટબેંક માટે નેતાઓની રહેમગીરીમાં કરોડોનો દારૂ ગુજરાતમાં ઘૂસાડાઈ રહ્યો છે ત્યારે કેવી રીતે થઈ રહી છે દારૂની ઘૂસણખોરી જોઈએ આ અહેવાલમાં. એક તરફ ગુજરાત સરકાર દારૂબંધીના કડક કાયદાના બણગામાં રહે છે, બીજી તરફ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજસ્થાન અને હરિયાણાના બુટલેગરો ગુજરાતમાં સક્રિય થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં ધામા નાખીને પણ બેઠા છે અને આ પાછળનું કારણ પણ સ્પષ્ટ છે કે ચૂંટણી દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે દારૂ પીરસતી હોય છે અને આ જ કારણથી દારૂબંધીના નામથી પ્રસિદ્ધ ગાંધીના ગુજરાતમાં આ દિવસોમાં જામથી જામ ટકરાઈ રહ્યા છે. તો બુટલેગરો પણ ચૂંટણી દરમિયાન તગડી કમાણી કરવા માટે ગેરકાયદેસર દારૂની ખેપ પહોંચાડવામાં લાગ્યા છે. જોકે આ તરફ પોલીસ પણ સક્રિય બની છે અને આ માટે જ જયપુર અને આગ્રા રોડ પર વિશેષ નાકાબંધી પણ કરી છે. તેમ છતાં ગુજરાતમાં દારૂની બેફામ વેચણી થઈ રહી છે. હવે અમે આપને એ રસ્તાઓ અને જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ જગ્યાઓમાં સૌથી પહેલા જયપુરનો સમાવેશ થાય છે. હરિયાણાના બુટલેગરો વધુ પડતા જયપુર ગ્રામીણ અને જયપુર બસ્તી તેમજ તુંગા ક્ષેત્રના રસ્તે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘૂસાડે છે. આગ્રા રોડ પણ આ માટે બદનામ છે. બુટલેગરો હરિયાણા બોર્ડર પાર કર્યા બાદ બહરોડ, કોટપુતલી, શાહપુરા, મનોહરપુર અને ચંદવાજીના રસ્તે દારૂની ખેપ ગુજરાતમાં પહોંચાડે છે. પરંતુ આ રસ્તા ઉપર પોલીસનો પહેરો વધતા હવે બુટલેગરો અલવર અને ત્યારબાદ રામગઢ, તુંગા અને બસ્તી વચ્ચેના રસ્તાઓને પોતાનો નવો માર્ગ બનાવી રહ્યા છે. ચૂંટણીના માહોલમાં બુટલેગરોએ હવે દારૂની હેરાફેરીનું નવું કેન્દ્ર લાલસોટને બનાવ્યું છે. હરિયાણાના બુટલેગરો દારૂ ભરેલા ટ્રક કે અન્ય વાહન એક્સપોર્ટ કરી લાલસોટ સુધી પહોંચાડે છે, જે બાદ સ્થાનિક બુટલેગરો તે વાહનોને પોતાની દેખરેખમાં ગુજરાતની સરહદ સુધી પહોંચાડી દે છે. મહત્વનું છે કે ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે તે પાછળનું કારણ પોલીસમાં તાલમેલનો અભાવ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાકાબંધી અને બુટલેગરોની ધરપકડના મામલે જયપુર રેન્જ પોલીસ અને જયપુર કમિશનરે આજ સુધીમાં ક્યારે પણ સંયુક્ત અભિયાન નથી ચલાવ્યું. બીજી તરફ પોલીસે જયપુર સાથે જોડાયેલા આગ્રા રોડ પર પહેરો વધારતા બુટલેગરોએ પોતાનો રસ્તો જ બદલી નાખ્યો છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં વધેલા બેફામ દારૂના વેફલા પર ક્યારે લગામ લાગશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.